નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10નો પાઠ પહેલાને આપણે આગળ જોશું. અગાઉના બે લેક્ચર પણ આપણે ભણી ચૂક્યા છીએ, એની અંદર આપણે છેલ્લે પ્રાકૃતિક વારસો જોયો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો, અને એમાં સમાવેશ થતી બાબત કઈ કઈ હતી? તો કે કુદરત દ્વારા જે કાંઈ આપણને પ્રાપ્ત થયું છે એ બધું, જેમ કે ઝરણાઓ, નદીઓ, વનસ્પતિઓ, વૃક્ષો, પર્ણો, પુષ્પો, ઋતુઓ, લતાઓ, ઝરણાઓ, ખનિજો, ભૂમિ દ્રશ્યો વગેરે. આ ઉપરાંત આપણે એવું પણ જોયા કે પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે ભૂમિ દ્રશ્ય, જેની અંદર આપણે એવું કીધું કે ભૂમિ દ્રશ્ય છે ભૂમિ આકાર દ્વારા સર્જાય છે. હિમાલય એ ભૂમિ આકાર છે. હિમાલયની અંદર વિવિધ વનસ્પતિઓ, નદીઓ, ઝરણાઓ, તરાઈના જંગલો વગેરે પણ આવેલા છે. એની અંદર બદ્રીનાથ, કેદારનાથ વગેરે જેવા યાત્રા સ્થળો છે. નંદાદેવી જેવું શિખર પણ આવેલું છે. આ બધું જ એ પ્રાકૃતિક દ્રશ્ય છે, જેને આપણે ભૂમિ દ્રશ્ય કહી શકીએ. ત્યારબાદ આપણે નદીઓ પણ જોઈએ કે નદીઓની અંદર આપણે એવું જોયું કે સિંધુ અને રાવી નદીના કિનારે છે એ ભારતીય સંસ્કૃતિ વિકસી અને પ્રાંગણી છે. ત્યારબાદ આપણે એવું પણ કીધું કે ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે જેવી નદીઓ માનવ જીવનને છે એ કેવું બનાવ્યું છે? તો કે પ્રગાઢ બનાવ્યું છે. અને ત્યારબાદ આપણે એવું પણ કીધું કે નદીઓ છે એને આપણે લોકમાતા કહીએ છીએ. નદીઓ છે એ આપણને પીવાનું, સિંચાઈ માટેનું, ઉદ્યોગ માટેનું પાણી પણ પૂરું પાડે છે. પહેલાંના સમયમાં છે એ માટીવાળી મકાન બનાવવા માટે, માટીના વાસણો બનાવવા માટે, લીપણ માટે પણ નદીઓ છે એ ઉપયોગી હતી. તો આમ આપણે પ્રાકૃતિક વારસાના બે અંગો, એક નદીઓ અને ભૂમિ દ્રશ્યો, એ બે આપણે ભણી ગયા છીએ. આજે છે એ આપણે પ્રાકૃતિક વારસાના બીજા બે અંગો, એક વનસ્પતિ જીવન અને પ્રાણી જીવન છે એ ભણવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. એમાં પહેલું છે વનસ્પતિ જીવન. વનસ્પતિ જીવનની અંદર શું છે? તો કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન પૂછાય છે કે ભારતની પ્રજા આદિ સમયથી કેવી છે? તો કે પર્યાવરણ પ્રેમી છે. વળી માણસ હોય, પ્રાણી હોય, પશુ પંખી હોય, દરેક આહાર માટે, આહાર એટલે ખોરાક માટે સેના ઉપર આધારિત છે? તો કે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહું કે આપણે પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્ય દરેક ભૂખ લાગે તો પોતાનો ખોરાક છે એ સેના દ્વારા સંતોષે છે? તો કે કોઈ ને કોઈ રીતે વનસ્પતિ દ્વારા. કેવી રીતે? તો કે માણસ છે એ ઘઉં, ચોખા, બાજરી આ બધા ખોરાકમાં ધાન્ય તરીકે ઉપયોગ કરે છે, તો એ પણ એક પ્રકારની વનસ્પતિ છે. જ્યારે પ્રાણીઓ અને પક્ષીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આમ માણસ, પ્રાણીઓ, પશુ પંખીઓ આહાર માટે વનસ્પતિ ઉપર આધારિત છે એવું કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ અનાજ, કઠોળ, તેલિયા, છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો એ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આ બધું આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. જો વનસ્પતિ ન હોત વિદ્યાર્થી મિત્રો તો આપણું લગભગ જીવન શક્ય હોત નહીં. કારણ કે માણસ હોય, પશુ પંખી હોય કે પ્રાણી હોય દરેકને ખોરાક વગર ચાલતું નથી, અને એટલે અનાજ, કઠોળ, તેલિયા, છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો વગેરે આપણા જીવનને કેવું બનાવ્યું છે? તો કે સમૃદ્ધ બનાવ્યું છે. વળી આપણે આગળ પહેલા મુદ્દામાં કીધું કે ભારતની પ્રજા કેવી છે મિત્રો? તો કે પર્યાવરણ પ્રેમ. આપણને પર્યાવરણ પ્રત્યે શું છે? પ્રેમ છે. એનું એક ઉદાહરણ આપણે હવે પછીના મુદ્દામાં આપે છે કે આપણે ભારતમાં વડ, પીપળો અને તુલસી વગેરે જેવા વૃક્ષોની તો શું કરીએ છીએ? પૂજા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ જે એ આપણો પર્યાવરણ પ્રત્યેનો શું બતાવે છે? પ્રેમ બતાવે છે. કે આપણા ભારત દેશની અંદર વડ, પીપળો, તુલસી વગેરેની છે એ પૂજા કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો આપણા ઘરની બહાર તુલસી ક્યારે હોય તો મમ્મી છે એ તુલસીની પૂજા કરે છે. અમુક વ્રત તહેવારની અંદર આપણે પીપળામાં આપણે પિતૃનો વાસ છે એમ કરીને પીપળાની પણ પૂજા કરીએ છીએ. વળી
વડ સાવિત્રીના વ્રતમાં બહેનો છે એ વડની પૂજા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધિ, આ પ્રશ્ન છે એ આપણને એક માર્કમાં કે વિકલ્પમાં પૂછાતો હોય છે. શું પૂછાય? તો કે વડ સાવિત્રીના વ્રતના દિવસે બહેનો ક્યાં વૃક્ષની પૂજા કરે છે અથવા તો ખાલી જગ્યા વૃક્ષની પૂજા કરે છે? તો કયા આવશે? વડની પૂજા કરે છે, જે આપણો વનસ્પતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે, એટલે કે આપણો પર્યાવરણ પ્રેમી છે એવું સાબિત કરે છે. ત્યારબાદ વનસ્પતિમાં આપણને જંગલમાંથી અમુક પ્રકારની ઔષધિઓ અને કેટલાક પુષ્પો પણ મળે છે, જેમ કે હળદર, આંગળા, બહેરા, અશ્વગંધા, કુંવરપાકું વગેરે જેવી ઔષધિ, અને ગુલાબ, કમળ, મોગરો, તમને જે ફૂલના નામ આવડે એ લખી, અને જેવા પુષ્પોએ માનવ જીવનને કેવું તો કે સુંદર, સુવાસિત અને નિરામય બનાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, એક વાક્યમાં પ્રશ્ન પૂછાય, કોણે માનવ જીવન સુંદર, સુવાસિત અને નિરામય બનાવ્યું છે? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આ 16 માર્કના જે વિકલ્પો આવ્યા એમાં એક વાક્યની અંદર વિદ્યાર્થીઓના માર્ક્સ સૌથી વધુ કપાતા હોય છે, કારણ કે વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી કે પ્રશ્ન ક્યાંથી પૂછે છે. તો ખાસ યાદ રાખો, કોણે સુંદર અને સુવાસિત બનાવ્યું છે? તો કે હળદર, આમળા, બહેરા, અશ્વગંધા, કુંવરપાકું વગેરે જેવી ઔષધિ, અને ગુલાબ, કમળ, મોગરો, પુષ્પ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને કેવું બનાવ્યું છે? સુંદર, સુવાસિત અને નિરામય બનાવ્યું છે. તો આમ આ આપણો એક વાક્યનો પ્રશ્ન છે એ અહીંયા પૂરો થાય, અને વનસ્પતિ જીવન એ પણ આપણું પૂરું થાય. ફટાફટ એ વખત જોઈએ, ભારતની પ્રજા આવી સમયથી પર્યાવરણ પ્રેમી છે. માણસ, પ્રાણી, પશુ પંખી કોઈ પણ જે છે એ આહારમાં શેની ઉપર આધાર રાખે છે? તો કે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. અનાજ, કઠોળ, તેલિયા, ધનધાન્યથી લહેરાતા ખેતરો વગેરે માનવ જીવનને કેવું બનાવ્યું છે? તો કે સમૃદ્ધ બનાવ્યું છે. વળી ભારતની અંદર વડ, પીપળો, તુલસી વગેરે જેવા વૃક્ષોની તો પૂજા પણ થાય છે, અને બહેનો વડ સાવિત્રીના વ્રતના દિવસે વડની પૂજા કરે છે. ત્યારબાદ હળદર, આમળા, બહેરા, અશ્વગંધા, કુંવરપાકું વગેરે જેવી ઔષધિ, અને ગુલાબ, મોગરો, જુઈ, ચંપો વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને સુંદર, સુવાસિત અને નિરામય પણ બનાવ્યું છે. તો આમ આ આપણું વનસ્પતિ જીવન છે એ અહીંયા પૂરું થાય. ત્યારબાદ પ્રાકૃતિક વારસાનું છેલ્લું અંગ જે છે એ છે પ્રાણી જીવન. તો એમાં આપણે જોઈએ કે પ્રકૃતિ પ્રેમીની સાથે સાથે ભારતીય પ્રજા પર્યાવરણ પ્રેમી પણ છે. હવે આની ઉદાહરણ કેવી રીતે આપી શકાય વિદ્યાર્થી મિત્રો? તો આજે તમે લોકો જુઓ, ઘણાના ઘરની અંદર કૂતરા, બિલાડી, પછી અમુક પ્રકારની ચકલીઓ, પક્ષીઓ, પોપટ વગેરે જેવા પ્રાણીઓ અને પક્ષીઓને પાળવામાં આવે છે. વળી આપણે એવું પણ કહેતા જોયા હશે કે ભાઈ પ્રાણીઓને મારવાની, જેમ કે આપણે ગાયને મારતા હોઈએ, તો આપણા વડીલો કહે છે કે ભાઈ એમાં 33 કોટી દેવતાઓનો જે છે એ વાસ છે, પરિણામે એને ન મારવો જોઈએ. જે આપણો પ્રાણીઓ પ્રત્યેનો શું બતાવે છે? પ્રેમ બતાવે છે. કોઈ વખત આપણા ઘરની આજુબાજુ કૂતરા કે એવું આવે તો આપણે એને રોટલી કે એવું આપી અને પણ આપણે પ્રાણી પ્રત્યેનો આપણો પ્રેમ છે એ વ્યક્ત કરતા હોઈએ છીએ. તો પહેલો મુદ્દો કે જેમ ભારતીય પ્રજા પ્રકૃતિ પ્રેમી છે એવી જ રીતે તે પ્રાણી પ્રેમી પણ છે. કેવી રીતે? તો કે ભારતમાં વાઘ, હાથી, હરણ, ગેંડો, ચિત્તો વગેરે જેવા અનેક પ્રાણીઓ ભારતમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી લિમિટેશન છે, એટલે મેં અમુક જ પ્રાણીઓ લખ્યા છે, પણ તમે એક કરતાં વધુ પ્રાણીઓ પણ લખી શકો, તમને જેટલા યાદ આવે ભારતમાં એ બધા જ લખી શકો. તો ભારતમાં કયા કયા? વાઘ, હાથી, હરણ, ગેંડો અને ચિત્તો વગેરે જેવા પ્રાણીઓ છે એ ભારતમાં જોવા મળે છે. ત્યારબાદ 9મા ધોરણમાં આપણે ભણી ગયા કે વિશ્વમાં એશિયાઈથી માત્ર ને માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એવો પ્રશ્ન પણ પૂછે, ભારતમાં ગીરના જંગલોમાં કયું એક વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? તો એશિયાઈ સિંહ, જે માત્ર ને માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણી ધાર્મિક માન્યતા પ્રમાણે આપણે કેટલાક વન્ય જીવો જેવા કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવી દેવતાના વાહન તરીકે પણ સ્વીકાર કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા
એવા પણ પ્રાણીઓ પક્ષીઓ છે જેને આપણી ધાર્મિક માન્યતા પ્રમાણે કેટલાક દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકાર્યા છે. જેમ કે મગર, તો કે ભાઈ કોડિયારમાનું વાહન છે. ગરુડ, તો કે ભગવાન વિષ્ણુનું વાહન છે. ત્યારબાદ વાઘ છે, તો માં અંબાનું વાહન છે. એમ ઘણા બધા પ્રાણીઓને છે એ આપણે દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકાર્યા છે. એની પાછળનું કંઈક એવું પણ આપણે કહી શકીએ કે એની પ્રત્યેનો આપણો પ્રેમ. કારણ કે જો કોઈ વ્યક્તિ આપણે મગરને મારતા હોઈએ તો આપણે એવું કહીએ કે રહેવાની ખોડિયારમાનું વાહન છે, એને ન મરાય. બરાબર, તો એ રીતે એનું રક્ષણ પણ થાય, જે આપણો એની પ્રત્યેનો પ્રાણી પ્રેમ દર્શાવે છે. ત્યારબાદ આપણી રાષ્ટ્ર મુદ્રામાં વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો આપણી રાષ્ટ્ર મુદ્રા કઈ છે? ચાર સિંહની આકૃતિ. યસ, વેરી ગુડ. તેમાં પણ ચાર સિંહ, ઘોડો, બળદ વગેરેની આકૃતિ મૂકી અને આપણે પ્રાણીઓનું મૂલ્ય છે એ પણ વધાર્યું છે કે આપણી રાષ્ટ્રીય મુદ્રા છે, દેશની મુદ્રા છે, એની અંદર પણ આપણે પ્રાણીઓને સ્થાન આપ્યું છે, જેમાં ચાર સિંહ, ઘોડો અને બળદની આકૃતિ છે. તો આપણે એક વાક્યમાં પૂછે કે આપણા રાષ્ટ્ર મુદ્રામાં ક્યાં ક્યાં પ્રાણીઓનું છે એ ચિહ્ન જોવામાં આવે છે? તો ચાર સિંહ, ઘોડો અને બળદ વગેરેની આકૃતિ જોવામાં આવે છે. આજે આપણે પ્રાણીઓ માટે અભયારણ્ય બનાવી એની સુરક્ષા માટેના કાયદાઓ પણ ઘડ્યા છે. આજે તમે લોકો જુઓ કે જેટલી સુરક્ષા માનવીની થાય છે એટલી પ્રાણીઓની પણ કરવામાં આવે છે. આપણે એની માટે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને કેટલાક કાયદાઓ પણ બનાવ્યા છે કે જેનાથી પ્રાણીઓને જો કોઈ વ્યક્તિ નુકસાન કરે તો એને છે એ યોગ્ય દંડ કે સજા થઈ શકે છે. તો આ રીતે આપણું પ્રાણી જીવન પણ અહીંયા પૂરું થાય. ફરી એકવાર ફટાફટ જોઈએ, માણસ છે એ પ્રકૃતિ પ્રેમીની સાથે પ્રાણી પ્રેમી રહ્યો છે. વાઘ, હાથી, હરણ, ગેંડો, ચિત્તો જેવા અનેક પ્રાણીઓ જે છે એ ભારતમાં જોવા મળે છે. ત્યારબાદ ધાર્મિક માન્યતા પ્રમાણે આપણે કેટલાક દેવી દેવતાઓના વાહન તરીકે પ્રાણીઓને સ્વીકાર્યા છે, જેમ કે મગર, ગરુડ વગેરે પ્રાણીઓ અને પક્ષીઓ. ત્યારબાદ આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ આપણે ચાર સિંહની આકૃતિ, બળદ, ઘોડો વગેરે જેવા પ્રાણીને મૂકી અને તેનું મૂલ્ય પણ આપ્યું છે. અને આજે અભયારણ્ય અને કાયદાઓ બનાવી તેની સુરક્ષા માટે પણ આપણે પ્રયત્ન કરતા રહેલા છીએ. આમ એવું કહી શકાય કે પ્રાણી જીવન પણ પ્રાકૃતિક વારસાનો જ એક ભાગ છે અથવા અંગ છે. અને આજનો આપણો છેલ્લો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન કે સાંસ્કૃતિક વારસો. આપણે આગળ વાત કરી હતી બે પ્રકારની, યાદ કરો જ્યારે શરૂઆતમાં આપણે ભણ્યા ત્યારે આપણે એવું પૂછ્યું વારસાના બે પ્રકાર છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે બધું ભણ્યા એ પ્રાકૃતિક વારસો, કુદરત દ્વારા આપેલો વારસો. હવે સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા સુધી આપણે જોશું, પછીનો આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. કારણ કે બધું એક સાથે કરશું તો યાદ પણ રહેશે નહીં. તો જોઈ લઈએ સાંસ્કૃતિક વારસો એટલે શું. તો કે આપણે સામાન્ય અર્થમાં જે પહેલાં કીધું કે માનવ સર્જિત વારસો. માનવ સર્જિત એટલે જે કાંઈ માણસે સર્જન કર્યું છે એ બધું જ જે છે એ સાંસ્કૃતિક વારસામાં આવે. તમને એવું લાગશે એવું કેવી રીતે, કયું કયું? તો આપણું મકાન છે એ કોણે બનાવ્યું? ઓકે વિદ્યાર્થી, તો સાંસ્કૃતિક વારસો એટલે શું? તો આપણે અગાઉ કીધું કર્યું કે માનવ સર્જિત વારસો. સામાન્ય ભાષામાં કહીએ તો કેવો વારસો? માનવ સર્જિત, માણસે જે સર્જન કર્યું છે એવો વારસો. પણ વ્યાખ્યામાં એવું નહીં લખાય વિદ્યાર્થી મિત્રો, તેથી વ્યાખ્યામાં કંઈક આવું છે. માનવી તેના આવડત, કલા કૌશલ્ય અને બુદ્ધિચાર, ત્રણ વસ્તુ, આવડત, કલા કૌશલ્ય અને બુદ્ધિચાર દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું એટલે કે મેળવ્યું અને કાં તો સર્જન કર્યું એટલે કે પોતે નવું બનાવ્યું તે એટલે સાંસ્કૃતિક વારસો. ફરી એક વખત વ્યાખ્યા જોઈ લઈએ કે માનવીએ તેની આવડત, બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ સર્જ્યું કે પ્રાપ્ત કર્યું તે એટલે સાંસ્કૃતિક વારસો. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ પીરિયડની અંદર છે એ આપણે નવો મુદ્દો છે એ સ્ટાર્ટ કરશું. અસ્તુ, આભાર.